ચેતર વસાવા પર થયેલા કેસને લઈને હવે જ્યારે ચેતર વસાવા દેડિયાપાડાના પોલીસ મથકમાં હાજર થવા જઈ રહ્યા છે ત્યારે આ જે દેડિયાપાડાનો જે માહોલ છે તે અત્યારે હાલનો માહોલ ખૂબ જ ગરમ છે, ખૂબ જ રસાકસીનો માહોલ છે. ત્યારે ચેતર વસાવા કે જેમણે લોકસભા ચૂંટણી લડવા માટે જાહેરાત કરી હતી, આ પાર્ટીએ પણ ભરૂચ સીટ પરથી ચેતર વસાવા ઉમેદવાર તરીકે ઘોષણા કરી હતી, જે બાદ મનસુખ વસાવાની જે મુશ્કેલીમાં વધારો થયો હતો. ત્યારે મનસુખ વસાવા કે જેની પર રેશમા વસાવાએ મનસુખ મોદી ટિપ્પણી કરીને વિવાદ છંછેડ્યો હતો, ત્યારે ફરીથી રેશમા વસાવા હવે ફરી ચર્ચામાં આવ્યા છે. રેશમા વસાવાએ ચેતર વસાવા જ્યારે હવે દેડિયાપાડા પોલીસ મથકમાં હાજર થવા માટે જઈ રહ્યા છે તેને લઈને મનસુખ વસાવાને એક પડકાર ફેંક્યો છે. શું પડકાર ફેંક્યો છે તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આદિવાસી લોકપ્રિય નેતાઓની જો વાત કરીએ તો એક તરફ ચેતર વસાવા છે અને બીજી તરફ મનસુખ વસાવા, આ બંને વચ્ચે કાંઠાની ટક્કર છે. કારણ કે ભરૂચ લોકસભાની સીટ કે જેની પર મનસુખ વસાવા પણ દાવેદારી નોંધાવી રહ્યા છે ને એક તરફ ચેતર વસાવા માટે લોકોનો જે વિશ્વાસ છે આ પાર્ટીએ પણ ઘોષણા કરી દીધી છે. ત્યારે અગાઉની જો વાત કરવામાં આવે તો રેશમા વસાવા કે જે આદિવાસી મહિલા આગેવાન છે તેમણે પણ મનસુખ વસાવાને એક ટિપ્પણી કરી હતી કે મનસુખ વસાવાએ હવે પોતાનું નામ મનસુખ મોદી કરી દેવું જોઈએ, જેને લઈને જે વાકયુદ્ધ છેડાયું હતું તે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. ત્યારે આજે ફરીથી જ્યારે દેડિયાપાડામાં ચેતર વસાવા જ્યારે હાજર થવાના હતા ત્યારે ચેતર વસાવાને સમર્થન આપવા માટે આખું દેડિયાપાડા જે ઉભરાયું હતું ત્યારે રેશમા વસાવાએ મનસુખ વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા. મનસુખ વસાવાને એક પડકાર ફેંક્યો છે કે ચેતર વસાવા હવે મેદાનમાં આવી ગયા છે, આદિવાસી જે શેર નું બિરુદ આદિવાસી શેરનું જે બિરુદ ચેતર વસાવાને આપવામાં આવ્યું છે ત્યારે ચેતર વસાવાના સમર્થનમાં મનસુખ વસાવા પર આકરા પ્રહાર કરતા રેશમા વસાવાએ મનસુખ વસાવાને એવો પડકાર ફેંક્યો છે કે હવે મનસુખ વસાવા જીતીને બતાવે. વધુમાં તેમણે મનસુખ વસાવા પર શું પ્રહાર કર્યા, શું પડકાર ફેંક્યો તે સાંભળીએ રેશમા વસાવાના મુખેથી. આપણી સાથે રેશમા વસાવા અત્યારે અહીંયા હાજર છે, તેમની સાથે આદિવાસી અગ્રણી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. રેશમાબેન શું કહેશો, કારણ કે મનસુખ વસાવાએ જે રીતે સ્ટેટમેન્ટ આપ્યું હતું, તમે એવું કીધું હતું કે મનસુખ વસાવામાંથી મનસુખ મોદી થઈ જાય અને પછી મનસુખ વસાવાએ સ્ટેટમેન્ટ આપ્યું અને લઈને શું કહેશો? એ તો હવે ખબર જ છે લોકોને કે અમને કોઈ કેવડાવાળું નથી અને કોણ કામ કરે છે કોણ નથી કરતું એ અમને દેખાય જ છે. અને અમને એવા નેતાની જરૂર નથી કે જે એક આદિવાસી થઈને એક આદિવાસી નેતાની વિરોધ કરે. અમને એવા નેતા જોઈતા હતા કે અમને અમારા સમાજ સાથે રહી અને અમારા સમાજ સાથે રહીને કામ કરે, પણ એમણે આજ સુધી એક પણ પ્રશ્ન ઉઠાવ્યો નથી અને એ હંમેશા ચેતરભાઈનો વિરોધ કરે છે. એટલે એમણે જ્યાં મણિપુરમાં ઘટના બની ત્યારે એમણે એક પણ સવાલ ઉઠાવ્યો નથી. જ્યારે અમારા વિસ્તારમાં આટલા બધા છોકરાઓ આઈટીઆઈ કરીને ફરે છે, ડિપ્લો કરીને ફરે છે, ટેટ પાસ કરીને બધા વિદ્યાર્થી ફરે છે, પણ આજ સુધી એમણે કોઈને નોકરી અપાવી નથી. એટલે અને એ કહેતા છે કે જેમ કે અમારી સરકાર છે અને બીજાની સરકાર નથી તો જે અમે કહીએ તે થાય, તો અહીંયા તો ચોખ્ખું સાબિત થઈ જાય છે કે એ પોતે સમાજ માટે કંઈ કરવા નથી માંગતા. અમે બધા વિચારી લીધું છે કે એમણે કોઈ કરવું નથી. તમારી સરકાર છે તો આટલી બધી આદિવાસી સમાજમાં અત્યાચાર થાય છે ત્યારે તમે ક્યાં જાઓ છો? ત્યારે બધાને ન્યાય અપાવો. જ્યારે એક આ ખેડૂતની ઘટના બની, પહેલો ગુનો તો એ વન કર્મીઓનો છે, તો તમે એમને બચાવો છો. જ્યારે તમે ખેડૂતને સપોર્ટ કરવાનો હતો ત્યારે તમે એમને સપોર્ટ ન કર્યો, કેમ ન કર્યો? આ અત્યાચાર નથી, એક એ નથી તો પછી શું કહેવાય એમ. પણ તમે એવું જે રીતે કીધું કે ભાઈ મનસુખભાઈ પોતાની સરનેમ વસાવામાંથી મોદી કરી નાખે અને ખાસ કરીને જ્યારે મનસુખ વસાવા બોલ્યા ત્યારે મનસુખ વસાવાએ એવું કીધું કે સમાજને ગેરમાર્ગે તોરી રહ્યા છે ચેતર વસાવા. ચેતર વસાવા ગેરમાર્ગે નથી તરી રહ્યા, અમને લોકોને દેખાય છે, અમને ભરોસો છે ચેતરભાઈ પાસે, એટલે અમે એમની પાછળ છે. એમને કહેતા છે કે 30 વર્ષની અંદર એ સાંસદ છે, તો 30 વર્ષની અંદર આટલી વારમાં ચેતરભાઈ હોત તમને પૂરેપૂરો ભરોસો છે કે આદિવાસીનો ઇતિહાસ લખી દેત. 10 મહિનાની અંદર ચેતરભાઈ શું શું નથી કર્યો, ભલ ભલા પ્રશ્નો ઉઠાવેલા છે સમાજ માટે, તો 30 વર્ષ તમે શું ઊંઘતા છો? તમારી સરકાર છે, કેમ તમે કંઈ કરવા નથી માંગતા?
અને રેશ્માબેન શું કહેશો, કારણ કે હવે ચૈતર વસાવવા માટે આ કાનૂની લડાઈ હશે અને કદાચ જેલમાં જ જશે અને લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, એટલે તમે લોકો જે સામાજિક આગેવાનો છો આદિવાસી સમાજના, એ લોકો શું આને લઈને પ્લાનિંગ કરી રહ્યા? અમે તો ચેતરભાઈ ભલે અહીંયા હાજર ના રહેશે પણ અમે રાત દિવસ એક કરશું, અમે ઘરે ઘરે જઈને લોકોને સમજાવીશું કે આપણા નેતાને આ રીતના ખોટી રીતના ફસાયેલા છે, આપણે એમનો સાથ સપોર્ટ કરવાનો નથી, એ લોકો તમને ડરાવે ધમકાવે, આપણે પાછળ હટવાનું નથી, આપણે બધાને આગળ રહેવાનું છે, કેમ કે અમારે તો અમે લોકો જીવી જઈશું પણ આવનારી પેઢી રહેશે એમનું શું થશે, આ રીતના ચાલશે તો? અને એ 30 વર્ષનો એમનો ઘમંડ છે, ત્યારે લોકો પેલા જાગૃત નહીં હતા, હમણાં એ જીતીને બતાવે ત્યારે અમે માનીએ, ત્યારે લોકો જાગૃત બી નહીં હતા અને એટલા માટે જીતી જતા હતા, બસ એમનો એ ઘમંડ છે ને, તો હમણાં જીતાને ત્યારે અમે માનીએ કે ચેતરભાઈનો સામનો કર્યો એમણે. એક તરફ મનસુખ વસાવા કે જે છેલ્લા 30 વર્ષથી પોતાની રાજકીય કારકિર્દી પર જે ઘમંડ રાખી રહ્યા છે, અવારનવાર બેફામ નિવેદનો આપીને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે તેમની પર સવાલો કરવામાં આવી રહ્યા છે રેશ્મા વસાવા દ્વારા, ત્યારે હવે ચેતર વસાવા પણ હવે હાજર થઈ ચૂક્યા છે, ત્યારે રેશ્મા વસાવાએ પણ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હવે ભરૂચ લોકસભા સીટ પર જીત થશે તો ચેતર વસાવાની થશે, પછી ભલે ચેતર વસાવા જેલમાં હોય કે જેલની બહાર હોય. ત્યારે રેશ્મા વસાવાએ મનસુખ વસાવા પર જે આકરા પ્રહારો કર્યા છે, એક તરફ ચેતર વસાવા પણ હવે બહાર આવી ગયા છે, ત્યારે હવે મનસુખ વસાવાની મુશ્કેલીમાં એક તરફ જોઈ શકાય કે વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે ચેતર વસાવાને લઈને જે રેશ્મા વસાવાએ જે મનસુખ વસાવા પર જે ટિપ્પણી કરી છે, જે પડકાર ફેંક્યો છે, તેનો મનસુખ વસાવા શું પ્રતિક્રિયા આપે છે, મનસુખ વસાવા શું વળતો પ્રહાર કરે છે, તે હવે જોવાનું રહ્યું. અને આગામી સમયમાં આ બંને વચ્ચે, એટલે કે ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે કેવી કાંટાની ટક્કર થવાની છે તે પણ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે. તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.